वापी अमीधरा कॉम्प्लेक्स ना प्रथम माड़े कम्प्यूटर नी दुकान मा आग। वापी जीआईडीसी थी फायर फाइटरों नी टीम दौड़ती थई। वापी नेशनल हाईवे नंबर 48 नजीक आवेल अमीधरा कॉम्प्लेक्स ना प्रथम माड़े आवेला कॉम्प्यूटर नी एक दुकान मा आजे गुरुवार ना रोज सांजे आग फाटी निकली हती। आग लागता अहीं अफरातफरीनो माहौल सर्जायो हतो। आगनी जाण फायर विभागने करता घटना स्थळे वापी जीआईडीसी थी फायर फाइटरोनी टीम आवी पहोंची हती अने आग उपर काबू मेळव्यो हतो। घटना स्थळेथी मळती विगत अनुसार वापी नेशनल हाईवे नंबर 48 नजीक अमीधरा कॉम्प्लेक्स आवेल छे, जेमां अनेक नानी मोटी दुकानो आवेली छे। आ कॉम्प्लेक्सना प्रथम माळे आवेल एक कॉम्प्यूटरनी દુકાનમાં સાંજે 5:45 આસપાસ આગ ફાટી નીકળી હતી। ધુમાડ અને ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। આગ લાગતા કોમ્પ્લેક્સમાં અન્ય દુકાનદારોમાં અફરાતફરી મચી ગઈ હતી। આગની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી। ઘટના સ્થળે વાપી જીઆઈડીસીની નોટિફાઈડ વિભાગની ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી હતી। આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। આશરે એકાદ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો। આગ કયા કારણોસર લાગી અને આગને પગલે કેટલું નુકસાન થયું તે જાણી શકાયું નથી। હાલ તો આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। નોંધનીય છે કે સુરતના સરથાણામાં લાગેલી આગ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર સેફટીના અભાવવાળી બિલ્ડિંગ ધારકોને નોટિસ ફટકારી રહી છે। ત્યારે અહીં વાપીની અમીધારા કોમ્પ્લેક્સ જે 3 માળની છે જેના પ્રથમ માળે આગ લાગી હતી અહીં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો।